ગાંધીનું પરોઢિયું ભાગ 74. હું ડૉક્ટર સુરેશ અવૈયા, પૂજ્ય બાપુના ઇંગ્લેન્ડ અભ્યાસ દરમિયાન તેમના આંતરિક શિક્ષણની વાત કરીશ. આપણે જોયું કે પૂજ્ય બાપુને પણ બ્રિટિશની સંસ્કૃતિની ઘેલછા લાગે છે. મુંબઈથી ખાસ વિલાયત જવા સારું સીવડાવેલા કપડાં વિલાયતી સમાજમાં ન શોભે એટલા ખાતર ખાસ આર્મી એન્ડ નેવીના મોંઘા ડાટ સ્ટોરમાં જઈ કપડાં કરાવ્યા. 19 શિલિંગની આ કિંમત તે સમયમાં ઘણી કહેવાય. ચીમની ટોપી માથા પર નાખી આટલોથી સંતોષ ન પામતા બોન્ડ સ્ટ્રીટમાં જ્યાં શોખીન માણસોના કપડાં સીવાતા ત્યાં સાંજનો પોશાક 10 પાઉન્ડમાં આપીને તૈયાર કરાવ્યો. ભોળા અને બાદશાહી દિલના વડીલભાઈની મારફતે ખાસ સોનાનો અછોડો 2 ખિસ્સામાં લટકાવાય તેવો મંગાવ્યો અને તે મળ્યો પણ ખરો. તૈયાર બાંધેલી ટાઈ એ શિષ્ટાચાર ન ગણાય તેથી ટાઈ બાંધવાની કળા હાથ ધરી. દેશમાં તો અરીસો અજામતને દહાડે જોવા મળતો, પણ અહીં તો મોટા અરીસા સામે ઊભા રહી ટાઈ બરોબર બાંધવામાં અને વાળને બરાબર સરખો તૈયાર કરવામાં જ રોજ 10-15 મિનિટો થાય જ. વાળ મુલાયમ નહીં એટલે ઠીક રાખેલા સારું બ્રશની સાથે રોજ લડાઈ થાય અને ટોપી નાખતા ને કાઢતા હાથ તો જાણે શેથો સંભાળવા માથે દુખવા લાગે. વચમાં વળી સમાજમાં બેઠા હોઈએ ત્યાં શેથા ઉપર હાથ ન જવાય તેનો પણ બરાબર ખ્યાલ રાખવો. આમ સભ્ય સમાજ સાથે મેળવવાની એક ઘેલછા લાગી, જેને પૂજ્ય બાપુજી અમુક સમય પછી તો મૂર્ખામી માને છે, પરંતુ આ અસર 3-1 મહિના તો રહી. અસ્તુ.